તારીખ 7 ઓક્ટોબર 2020. પેપરનું નામ છે સાંપ્રત સામાજિક સમસ્યાઓ. અને ટોપિક છે બાળ મજૂરી એક સામાજિક સમસ્યા અને બાળ મજૂરીના અટકાયતી ઉપાયો વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છે. એમાં ધી માઇન્સ એક્ટ 1952, આ કાયદામાં 15 વર્ષથી ઓછી ઉંમરનાને બાળક તરીકે ગણવામાં આવે છે. આ કાયદો બાળકોને ખાણોમાં નોકરીએ રાખવા ઉપર પ્રતિબંધ મૂકે છે. એટલું જ નહીં પણ જમીનની અંદરના ભાગમાં કે બહારના ભાગમાં ખાણ અંગેની કોઈ પણ કામગીરી થતી હોય ત્યારે બાળકોની હાજરી ઉપર પણ આ કાયદામાં પ્રતિબંધ છે. 16 થી 18 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતો યુવક અધિકૃત સર્જનનું ફિટનેસ પ્રમાણપત્ર ધરાવતો હોય તો તેને જમીનની અંદર બિલો ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં કામ કરવાની છૂટ છે. આમ છતાં આવી વ્યક્તિને 10 થી 18 વર્ષ વચ્ચેની ઉંમરની વ્યક્તિ રાત્રિના સમયે 6:30 થી 7:15 ખાણમાં કામ કરી શકતી નથી. કાયદાની આ જોગવાઈનો ભંગ કરનારને 3 માસ સુધીની જેલનો સજા અથવા ₹1,000 સુધીનો દંડ અને બંને શિક્ષાઓ થઈ શકે છે. આ સંદર્ભમાં કાયદાનો આ રીતે પ્રતિબંધ છે. કાયદામાં કામના કલાકો પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે. રાત્રિના સમયે કામ લેવા પર પ્રતિબંધ છે. અઠવાડિયામાં 40 કલાકથી વધારે કામ લઈ શકાય નહીં તથા 6:30 થી 7:00 વચ્ચેનો સમય જ કામ કરાવી શકાય. આ કાયદાના પ્લાન્ટેશનનું કામ કરતા બાળકોના કલ્યાણ શૈક્ષણિક સુવિધા આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. કાયદાના ભંગ કરનારને ફેક્ટરીઝ એક્ટ અનુસાર સજા કરવામાં આવે છે. ધી મર્ચન્ટ શિપિંગ એક્ટ 1958માં આ કાયદામાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકને વાણમાં કોઈ પણ જગ્યા પર નોકરીએ રાખવા પર પ્રતિબંધ છે. પરંતુ વાણ પોતાનું હોય કે ઘરનું હોય એવા બાબતમાં આ કાયદાના પ્રતિબંધમાંથી મુક્ત રાખવામાં આવે છે. ધી શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, આ કાયદામાં 12 વર્ષથી ઓછી ઉંમરનાને બાળક ગણવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં 14 વર્ષની ઉંમર ગણવામાં આવે છે. આ કાયદો દુકાન, વેપારી સંસ્થાનો, રેસ્ટોરન્ટ, હોટેલો વગેરેમાં 12 વર્ષ કરતાં ઓછી ઉંમરવાળા બાળકોને નોકરીએ રાખવા પર પ્રતિબંધ મૂકે છે. આંધ્રપ્રદેશ, બિહાર, તમિલનાડુ, ત્રિપુરા, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળમાં આ કાયદા હેઠળ બાળકના કામના દૈનિક કલાકો 7 કલાકો નક્કી કરવામાં આવે, જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, દિલ્હી આ કામના કલાકો 6 કલાકમાં રાખવામાં આવે છે. હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને પંજાબમાં દૈનિક 5 કલાક
અને રાજસ્થાનમાં 3 કલાક ઠરાવવામાં આવ્યા છે. જુદા જુદા રાજ્યો પ્રમાણે એના વર્કિંગ અવર્સમાં ડિફરન્સ જોવા મળે છે. રાજ્યોના શોપ્સ એન્ડ કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ લગતા કાયદા હેઠળ બાળકને રાત્રિના સમયે કામ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. રાજ્યોની સરકારોએ કાયદા ઘડ્યા અને પોતાના રાજ્યોમાં લાગુ પડવાની તેમાં વખતો વખત સુધારા કરવામાં આવ્યા છે. ધી મોટર ટ્રાન્સપોર્ટ વર્ક્સ એક્ટ 1961માં આ કાયદામાં 15 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને બાળક તરીકે પરિભાષિત કરવામાં આવ્યા છે. મોટર ટ્રાન્સપોર્ટના વ્યવસાય કરતા ઓછી ઉંમરના બાળકોને નોકરીએ રાખવા પર કાયદો પ્રતિબંધ મૂકે છે. 16 થી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિને ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા બાદ નોકરીમાં રાખવામાં આવે છે અને એનું ઉલ્લંઘન કરનારને એના સજા પ્રમાણેની જોગવાઈ કરવામાં આવે. એટોપિક એનર્જી એક્ટ 1962 આ કાયદાથી ઓટોમેટિક એનર્જી ક્ષેત્રમાં કામ કરવાની 15 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓને રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. જે બીડી એન્ડ સિગાર વર્ક્સ એક્ટ 1966માં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નોકરીએ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 14 થી 18 વર્ષ વચ્ચેની ઉંમર વ્યક્તિ પાસેથી સવારથી 6 થી સાંજના 7 વચ્ચે સમય સિવાય કામ લઈ શકાય નહીં. આ કાયદો ખાનગી રહેણાંકના ઘરોને લાગુ પડતો નથી. જેમાં પેટા કોન્ટ્રાક્ટર પ્રધાન વિશાળ સંખ્યામાં બાળકો કામ કરતા હોય છે. આમ છતાં ફેક્ટરી એક્ટના કાયદા અનુસાર લઘુત્તમ સંખ્યા કરતાં વધુ કામદારો કામ કરતા હોય તો ખાનગી રહેણાંકોને પણ ફેક્ટરી એક્ટની જોગવાઈમાં લાગુ પાડે છે. એપ્રેન્ટિસ એક્ટ 1961 આ કાયદા મુજબ 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકને એપ્રેન્ટિસ તાલીમ માટે એપ્રેન્ટિસ તરીકે રાખી શકાય નહીં. એપ્રેન્ટિસ માટેના કલાકો સપ્તાહમાં 42 થી 48 કલાકથી વધારે રાખવા જોઈએ નહીં. રાત્રિના 10 થી સવારના 6 સુધીના ગાળામાં એપ્રેન્ટિસને તાલીમ આપી શકાય નહીં. કેન્દ્ર સરકારે નક્કી કરેલા કાર્યક્ષેત્રો અથવા ઉદ્યોગોને આ કાયદો લાગુ પડે છે. બાળ મજૂરી નિયંત્રણ કાયદો 1986ના શિયાળુ સત્રમાં પાર્લામેન્ટમાં ધ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન બિલ 1986 રજૂ કરવામાં આવ્યું અને પસાર કરવામાં આવ્યું. આ બિલ પાર્લામેન્ટમાં પસાર થતાં તેને ધી ચાઇલ્ડ લેબર એક્ટ 1986 તરીકે ઓળખવામાં આવ્યું છે. આ કાયદાનો હેતુ કેટલાક જોખમી વ્યવસાયોમાં બાળકોને નોકરીએ રાખવા પર પ્રતિબંધ મૂકવા તથા કેટલીક અન્ય નોકરીઓમાં બાળકોની કામની પરિસ્થિતિ નિયંત્રિત કરવાનો છે. વળી આ કાયદા દ્વારા અન્ય સંબંધિત કાયદાઓમાં બાળકની વ્યાખ્યા એકરૂપતા રાખવામાં આવી છે
અગાઉના કાયદાઓમાં 12 વર્ષથી 16 વર્ષ સુધીની વ્યક્તિને બાળક તરીકે ગણવામાં આવતી હતી. આ 1986ના કાયદામાં હવેથી એવું ઠરાવવામાં આવ્યું છે કે બાળક એટલે એવી વ્યક્તિ જેણે પોતાની 14 વર્ષની ઉંમર પૂરી કરી શકી નથી. એટલે 14 વર્ષની ઉંમર પૂરી ન થઈ શકી હોય તેવી વ્યક્તિને આ કાયદા હેઠળ બાળ મજૂર તરીકે ગણવામાં આવ્યું છે. ધી ચાઇલ્ડ લેબર એક્ટ 1986ના પ્રારંભમાં સ્પષ્ટ કહ્યું હતું કે આ કાયદાનો હેતુ કેટલાક જોખમી ગણાતા વ્યવસાયોમાં બાળકોને નોકરીએ રાખવા પર પ્રતિબંધ મૂકવાનો અને કેટલીક નોકરીઓમાં બાળકોની કામની પરિસ્થિતિ પર નિયંત્રણ મૂકવાનો છે. બાળ મજૂરી નિવારણના સુધારાત્મક ઉપાયો. એક બાબત હવે સર્વ સ્વીકાર્ય બની છે કે બાળ મજૂરી એ સમગ્ર સમાજની સામાજિક આર્થિક સાંસ્કૃતિક પરિસ્થિતિ સાથે વણાયેલી જટિલ સમસ્યા છે. આથી માત્ર કાયદા દ્વારા બાળ મજૂરીને રાતોરાત કે ટૂંકા ગાળામાં દૂર કરી શકાય તેમ નથી. બાળ મજૂરીને દૂર કરવા માટે અથવા તેને હળવી કરવા માટે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સુધારણાના પગલાં લેવા એ અત્યંત મહત્વના છે. ગરીબી, બેકારી, નિરક્ષરતા, ઝડપી વસ્તી વૃદ્ધિ, સામાજિક જાગૃતિનો અભાવ, અલ્પતા એ બાળમજૂરીઓની સમસ્યા માટે જવાબદાર પરિસ્થિતિ છે. આ બધી પરિસ્થિતિઓમાં સુધારણા થાય, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસની ગતિ ઝડપી બને તો બાળમજૂરી આસ્તે આસ્તે ઓછી થવા લાગે અને સમય જતાં તેની નાબૂદી પણ શક્ય બની શકે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ દેશમાં સામાજિક, આર્થિક વિકાસ વધારવાના અનેક પગલાં લેવામાં આવ્યા છે. શિક્ષણ અને આરોગ્ય સુધારણા અને વસ્તીવૃદ્ધિ નિયંત્રણના ક્ષેત્રે પણ વિકાસલક્ષી પ્રયાસો થયા છે. આવા વિકાસલક્ષી પ્રયાસોને બાળમજૂરી સાથેના સુધારાત્મક ઉપાયો તરીકે ગણી શકાય. જે નીચે મુજબ શૈક્ષણિક વિકાસ. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 45માં 6 થી 14 વર્ષની ઉંમર સુધીના દેશમાં તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત રીતે પૂરું પાડવાનું આહવાન કરવામાં આવ્યું છે. નિરક્ષરતાને બાળ મજૂરી સાથે ગાઢ સંબંધ છે. 14 વર્ષની ઉંમર સુધીના જે બાળકો નોકરી કે મજૂરી કરે છે તેમાંથી આશરે 99% બાળકો શાળાએ જઈ શકતા નથી અથવા અધવચ્ચે શાળા છોડી દીધેલી હોય છે. નિરક્ષરતા બાળમજૂરીને પોષે છે અને બાળમજૂરી નિરક્ષરતામાં વૃદ્ધિ કરે છે. આ વિષચક્ર ચાલ્યા કરે છે. આથી સરકારે બધા બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરવાના કાયદા કર્યા છે. સ્વાતંત્ર્ય બાદ પ્રાથમિક શિક્ષણમાં સારી પેઠે વધારો થવા પામે છે. પ્રાથમિક શિક્ષણમાં જેટલો વધારો થયો તેટલો બાળમજૂરીમાં ઘટાડો થાય એ સ્પષ્ટ છે. પ્રાથમિક શિક્ષણમાં લેતા બાળકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. 1991માં દેશમાં 5,58,392 પ્રાથમિક શાળાઓ હતી અને તેમાં 5,80,00,000 ઉપરાંત છોકરાઓ અને 4,11,00,000 છોકરીઓ એમ બંને મળીને 9,91,00,000 બાળકો પ્રાથમિક શિક્ષણ લેતા હતા.
આમાંથી અમુક ટકા બાળકો વચ્ચે શાળા છોડી દેતા હોય છે. આમ છતાં સ્વતંત્ર બાદ દેશમાં પ્રાથમિક શિક્ષણના પ્રયાસો સારી પેઠે વધારો થયો છે અને તેની સંખ્યામાં પણ અને શિક્ષકોની સંખ્યા 1990-91 11,66,000 ઉપરાંત હતી. સ્કોલરશીપ દેશમાં શિક્ષણને ઉત્તેજન આપવા માટે ગરીબ વર્ગના બાળકો તથા યુવાનોને શિક્ષણ મેળવવા માટે આકર્ષિત કરવા માટે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે શિષ્યવૃત્તિઓ આપે છે અને સરકારી શાળાઓ, મ્યુનિસિપલ એ હસ્તકની શાળાઓ અને પંચાયત હસ્તકની તમામ શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ મફત આપવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં બાળકો મફત શિક્ષણની શાળાઓમાં ભણે છે. શહેરી વિસ્તારોમાં પણ ગરીબ વર્ગના બાળકો મફત શિક્ષણ આપતી શાળાઓમાં ભણવા જાય છે. પ્રાથમિક શિક્ષણ મફત થતાં પરંપરાગત રીતે જે મા બાપો બાળકોને ભણવા નહોતા મોકલતા તેવા ઘણા મા બાપ ગરીબ અને મજૂર વર્ગના હોવા છતાં બાળકોને પ્રાથમિક શાળાઓમાં ભણવા મોકલી લાગ્યા છે. આગળ શિક્ષણ માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સરકારી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. મધ્યાહન ભોજન યોજના તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ.